વિદ્યાર્થી મિત્રો, ધોરણ છ વિષય વિજ્ઞાન, પ્રકરણ નંબર 10, ગતિ અને અંતરનું માપન વિશે વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કરતા હતા, જેમાં અગાઉના લેક્ચરમાં કેટલાક માપનના પ્રમાણિક એકમો અને લંબાઈનું સાચું માપન વિશે આપણે અભ્યાસ કર્યો. ત્યારબાદ આજના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો, કોઈ વક્રરેખાની લંબાઈ એ કેવી રીતે માપવી એના વિશે અભ્યાસ કરીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે કોઈ વક્રરેખાની લંબાઈ એ મીટર સ્કેલ વડે એ માપી શકતા નથી. આમ વક્રરેખાની લંબાઈ માપવા માટે આપણે દોરીનો ઉપયોગ કરવો પડે છે. વિદ્યાર્થી મિત્રો, પ્રવૃત્તિ નંબર 4, આપણે વક્રરેખા એ બીને કેવી રીતે માપીએ, અહીં દોરીની એ મદદથી વક્રરેખાની લંબાઈ માપતું વિદ્યાર્થી મિત્રો તમે દ્રશ્ય જોઈ શકો છો કે એક વક્રરેખા એ બી છે, એને વિદ્યાર્થી મિત્રો જો આપણે લંબાઈ માપવી હોય તો એને આપણે દોરી છે એની ઉપર ગોઠવતા જઈએ અને એની લંબાઈ માપી શકાય, અને ત્યારબાદ એ દોરીને આપણે મીટર પટ્ટી વડે સીધી કરી એટલે લંબાઈ છે એ માપી શકીએ છીએ. આવી જ રીતે એ બીની લંબાઈ માપવા માટે કોઈ દોરીનો ઉપયોગ કરો. આ દોરીને એક છેડા ઉપર ગાંઠ બનાવો અને આ ગાંઠને બિંદુ એ પર રાખો. હવે આ દોરીને તમારી આંગળીઓ તથા અંગૂઠાની મદદથી એક ખેંચાયેલી રાખો અને તેમના નાના નાના ભાગને રેખાને અનુસારીને રાખી અને માપો, એટલે કે થોડા થોડા અંતરે વિદ્યાર્થી મિત્રો તમે એ રેખા ઉપર દોરી મૂકો અને એને માપન કરો. આ બિંદુ પર તમારા એક હાથથી એ દોરી પકડો અને તમારા બીજા હાથથી જે દોરીને થોડા થોડા ભાગે વક્રરેખા અનુસાર ફેરવો. આ પ્રક્રિયાને પુનરાવર્તિત કરી અને વક્રરેખાને બિંદુ બી સુધી પહોંચવાનું છે, એટલે કે આ ક્રિયા સતત શરૂ રાખી અને તમે બિંદુ બી સુધી પહોંચશો ત્યારે વિદ્યાર્થી મિત્રો તમે વક્ર કોઈ પણ વક્રરેખા હોય એની લંબાઈ માપી શકશો. આમ દોરીનો જે ભાગ બિંદુ બી પર છે તે એ નિશાનીને અંકિત કરો, એટલે કે ત્યાં પણ તમે કોઈ પણ ગાંઠવાળો અથવા દોરી કાપીને કોઈ પણ રીતે તમારી નિશાન અંકિત કરો. હવે આ દોરીને મીટર સ્કેલ પર એ ફેલાવો અને દોરીને શરૂઆતથી ગાંઠ તથા તેના બીજા છેડા તરફ એ નોંધાયેલ નિશાનની વચ્ચે એ લંબાઈ માપો. આ માપન એ વક્રરેખા એ બીની લંબાઈ છે. આપણે જોયું કે અંતર અને લંબાઈનું ચોક્કસ માપવા માટે અત્યંત ચોકસાઈ રાખવી એ પડે છે, અને માપન માટે કેટલાક પ્રમાણભૂત એકમો તથા માપન પરિણામોને એ વ્યક્તિત્વ કરવા માટે આપણે કેટલાક યોગ્ય સાધનોની જરૂર પડે છે. વિદ્યાર્થી મિત્રો, તમે ઘણા બધા માપન કરતા સાધનો છે જોયા છે. અહીં આપણે આસપાસની ગતિશીલ વસ્તુઓ વિશે અભ્યાસ કરીએ. એક પ્રવૃત્તિ દ્વારા કે માપન કેવી વસ્તુઓ વિશે એ વિચારો કે તમે હમણાં જ એ જોઈ છે, જેની યાદી વિદ્યાર્થી મિત્રો કોષ્ટક 4માં લખો. એમાં વિદ્યાર્થી મિત્રો સ્કૂલ બેગ હોય, મચ્છર, ટેબલ, પાટલી પર બેઠેલો વ્યક્તિ, અહીં તહીં જતા લોકો, તેમાંથી વિશેષ એ પતંગિયા, કૂતરા, ગાય, તમારો હાથ, નાના બાળકો, પાણીમાં તરતી માછલી, ઘર, કારખાનું, પથ્થર, ઘોડો, દડો, બેટ, ચાલતી રેલગાડી, સિલાઈ મશીન, દિવાલ ઘડિયાળ અને ઘડિયાળના કાંટા પણ એ હોઈ શકે. તમે જેટલી લાંબી યાદી બનાવી શકો તેટલી લાંબી બનાવો અને તેમાંથી કેટલીક વસ્તુ ગતિશીલ છે અને કેટલીક સ્થિર છે. જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો સ્કૂલ બેગ છે વિદ્યાર્થી મિત્રો સ્થિર છે, પોતાની સાથે ગતિ કરી શકતું નથી. મચ્છર છે તો એ ઉડી શકે છે એટલે કે ગતિ કરી શકે છે. ટેબલ તો કે સ્થિર, પાટલી પર બેઠેલ વ્યક્તિ તો સ્થિર, અહીં તહીં જતા લોકો એટલે કે ગતિશીલ, તેમાંથી વિશેષ પતંગિયા તો એ પણ ગતિશીલ, કૂતરા ગતિશીલ, ગાય ગતિશીલ, તમારો હાથ ગતિશીલ, નાના બાળકો તો વિદ્યાર્થી મિત્રો એ હલનચલન કરતા હોય બરોબર, એક જગ્યાથી બીજી જગ્યાએ ન જઈ શકતા હોય, પાણીમાં તરતી માછલી તો ગતિશીલ, ઘર છે તો સ્થિર, કારખાનું સ્થિર, પથ્થર સ્થિર, ઘોડો છે તો એક ગતિશીલ, દડો છે તો વિદ્યાર્થી મિત્રો જો એને ફટકારવામાં આવે તો ગતિશીલ પણ હોય અને એક જગ્યાએ ઊભો હોય તો સ્થિર પણ હોય, એટલે કે આપણે એને એમ નક્કી કરી શકશું નહીં. બેટ તો સ્થિર છે, એને પણ જો વિદ્યાર્થી મિત્રો ફટકારતા હોય તો ગતિશીલ પણ હોઈ શકે. ચાલતી રેલગાડી એ ગતિશીલ છે, સિલાઈ મશીન એ પણ ગતિશીલ છે, દિવાલ ઘડિયાળ, જો દિવાલ ઘડિયાળ સ્થિર છે પરંતુ એના ઘડિયાળના કાંટા છે એવા કેવા છે, ગતિશીલ છે. તો આવા વિદ્યાર્થી મિત્રો આપણે કોષ્ટક દ્વારા છે એને વર્ગીકરણ કરીએ કે સ્થિર તથા ગતિશીલ વસ્તુ. સ્થિર વસ્તુમાં ઘર, ટેબલ, ઘડિયાળ,
વગેરે વિદ્યાર્થી મિત્રો લખો, તમારે જેટલી લાંબી યાદી તૈયાર કરી શકો એટલી તૈયાર કરો અને ત્યારબાદ એનું વર્ગીકરણ કરો. ગતિશીલ વસ્તુમાં તો કે એક ઉડતી ચકલી હોય, ઘડિયાળમાં સેકન્ડ કાંટો હોય, કલાક કાંટો, મિનિટ કાંટો, અથવા તો ચાલતા વ્યક્તિઓ, ગાડી, રેલગાડી, બરાબર, અનેક વસ્તુઓ તમે ગતિશીલ વસ્તુઓ મેળવી શકશો. તો એમ તમારે શક્ય એટલી વિદ્યાર્થી મિત્રો લાંબી યાદી બનાવો અને એનું ત્યારબાદ વર્ગીકરણ કરો કે જેનાથી તમને ખ્યાલ આવે કે આપણી આસપાસ કેટલી વસ્તુઓ ગતિશીલ છે અને કેટલી વસ્તુઓ સ્થિર છે. વિદ્યાર્થી મિત્રો, તમે એ ધ્યાન આપ્યું હશે કે પક્ષી એક જ સ્થાને હોવા છતાં જ્યારે તે ટેબલ કે તે જ સ્થાને પડેલું હોય આના આધારે તે સુનિશ્ચિત કર્યું હશે કે કોઈ વસ્તુ ગતિમાં છે કે સ્થિર છે. બરાબર, કોઈ પક્ષી પણ એક જ સ્થાને હોવા છતાં હોતા નથી, અને જ્યારે ટેબલ એક જ સ્થાને પડેલું હોય તો પક્ષી છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે કારણ એ ગતિશીલ છે. ટેબલ વિદ્યાર્થી મિત્રો એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતું નથી કારણ કે એ સ્થિર છે. તો ચાલો આપણે આવી કેટલીક વિદ્યાર્થી મિત્રો સ્થિર અને ગતિશીલ વસ્તુનો અભ્યાસ કર્યો. તો હવે આપણે આપેલી કીડીની ગતિને ધ્યાનપૂર્વક એ નિહાળીએ, એટલે કે આપણે કીડી દ્વારા એની ગતિ છે એ કેવી રીતે થાય છે એ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, એક પ્રવૃત્તિ કરીએ કે જમીન પર એક તમારે સફેદ કાગળ, એક મોટી શીટ છે, ફેલાવી દેવાની છે, એટલે કે જમીન ઉપર પાથરી દેવાની છે. તેમાં પર ખાંડના કેટલાક દાણા નાખો અને કીડીઓને આ ખાંડના દાણા તરફ આકર્ષિત થશે અને તમે તેને થોડી વારમાં તે કાગળની શીટ ઉપર ઘણી બધી કીડીઓની ફરતી તમે જોશો. આ ખાસ વિદ્યાર્થી મિત્રો, તમે ઉનાળામાં જો આ પ્રવૃત્તિ કરશો તો તમને ખૂબ ઝડપથી કીડીઓ છે ને આવતી તમને જોવા મળશે. જો કે એક કીડીને કાગળ પરથી પસાર થઈ જાય તે તરત જ તેણે એ પેન્સિલમાં ટપકાવવાના ચિહ્ન વડે અંકિત કરો, એટલે કે જેવી એ કાગળ ઉપરથી દૂર જાય એટલે એની પાછળ છે તમારે પેન્સિલથી ટપકા કરવાનું શરૂ કરવાનું છે. ખાસ ધ્યાન રાખવાનું છે કે કીડીને અડે નહીં અને એનાથી આગળ ડીપકો નથી થવું જોઈએ. બરાબર, એની પાછળ પાછળ છે ટપકાને હાર કરવાની છે કે એના લીધે આપણે એનો કીડીનો માર્ગ છે એ જાણી શકીએ. વિદ્યાર્થી મિત્રો, અહીં તમને કોઈ એક કીડીની ગતિ છે એ તમને દર્શાવેલી છે કે કાગળ ઉપર જ્યારે ખાંડના દાણા ફેલાવવામાં આવે છે તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો કીડી છે ગતિ કરતી કરતી કાગળની નીચે ઉતરી જાય છે. ત્યાં સુધીનો માર્ગ અહીં એક પેન્સિલ દ્વારા દોરેલો છે. આ પ્રવૃત્તિ છે એ તમે જાતે કરી શકો, પરંતુ એની સાથે સાવચેતી રાખવાની છે. આપણે આપણા લીધે કોઈ જંતુ, જીવજંતુ છે એને ખલેલ પહોંચાડવી ન જોઈએ, એવી રીતે આપણે આ પ્રવૃત્તિ છે કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, જેમ જેમ તમે કીડીને કાગળ ઉપર ચાલતી આગળ વધે છે તેમ તેમ તમે પેન્સિલના ટપકા અંકિત કરતા જાઓ. કેટલાક સમય પછી આ કાગળની શીટ એ હલાવીને એ ખાંડના દાણા એ કીડીઓને દૂર કરો અને તમને વિવિધ બિંદુઓ તેમજ જે કાગળ ઉપર અંકિત કર્યા હતા તેને તીરના નિશાન વડે એ જોડીને, એટલે કે કીડીની દિશા છે એ બતાવો. એ તમારા બિંદુઓ કે જે અંકિત કર્યા હોય તે કેટલાક સેકન્ડના અંતરગાળામાં કીડીની ગતિ દર્શાવેલી છે એ પણ જુઓ કે કેટલા સેકન્ડમાં વિદ્યાર્થી મિત્રો કીડીએ એટલું અંતર કાપ્યું. ગતિ એ કોઈ વસ્તુની સ્થિતિમાં સમય સાથે થતા કોઈપણ પ્રકારના ફેરફારની જેવી હોય છે, ખરું ને? એટલે કે ગતિ કોને કહેવાય? તો કે કોઈ વસ્તુ છે એની સ્થિતિમાં ફેરફાર થવો, પણ કોની? સમયની સાથે થતો ફેરફાર, એટલે કે ગતિ કહે છે. વિદ્યાર્થી મિત્રો, પ્રવૃત્તિ 5માં વસ્તુઓના જૂથ બનાવતી વખતે તમે ઘડિયાળ, સિલાઈ મશીન તથા વીજળીના પંખા જેવી વસ્તુઓને એક જૂથમાં રાખતા હતા. શું આ વસ્તુઓ એક સ્થાનેથી બીજા સ્થાને ગતિ કરે છે? તો વિદ્યાર્થી મિત્રો, સિલાઈ મશીન, ઘડિયાળ અથવા તો વીજળીનો પંખો એક જગ્યાએથી બીજી જગ્યાએ ગતિ કરી શકતો નથી, પણ પંખાના પાંખિયાને અથવા તો ઘડિયાળના કાંટા એ કેવી ગતિ કરે છે? તો શું આ ગતિને એ રેલગાડી જેવી હોય છે? ચાલો હવે આપણે કેટલાક પ્રકારની ગતિ જોઈએ કે જેમાં આપણે વિવિધ પ્રકારની ગતિઓ સમજવામાં મળશે. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે રેલગાડીની ગતિ એવી છે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થાન ફેર કરી શકે છે. જ્યારે વીજળી પરનો પંખો અથવા તો સિલાઈ મશીન છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતો નહીં, છતાં એ ગતિ કરે છે. તો એ ગતિના અલગ અલગ પ્રકારો વિશે વિદ્યાર્થી મિત્રો અભ્યાસ કરીએ. 10.8 ગતિના પ્રકારોમાં તમે સીધા રસ્તા ઉપર વાહનની ગતિ, કોઈ એ પરેડના સૈનિકોની માર્ચ પરેડની ગતિ તથા કોઈ એ પડતા પથ્થરની ગતિનું અવલોકન કર્યું હશે. આ કેવા પ્રકારની ગતિ છે? 100 મીટર દોડ એ હરીફાઈમાં
પતિસૃષ્ટિ પણ એ સીધી રેખામાં ઉપર દોડે છે. શું તમે તમારી આજુબાજુમાં એ જોઈને આવા પ્રકારના વધારે ઉદાહરણો આપી શકો? તો વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા આવા ઉદાહરણો લઈ શકો કે કોઈ ચાલતા વ્યક્તિઓના હાથની ગતિ છે, બરાબર, સાયકલ જ્યારે ચલાવતા હોય ત્યારે પેન્ડલની ગતિ છે, એ ટાયરની ગતિ છે. આ દરેક ગતિ છે એ વિદ્યાર્થી મિત્રો જુદા જુદા પ્રકારની હોય છે. જોઈએ આપણે એના પ્રકારો વિશે. તો અહીં સરળ રેખીય ગતિના કેટલાક ઉદાહરણો વિદ્યાર્થી મિત્રો આપેલા છે કે અહીં કાર અને બસ છે એક સીધી રેખામાં ગતિ કરેલ છે, એટલે કે સરળ અને રેખીય ગતિ તરીકે ઓળખાય છે. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, પરેડ કરતા અહીં જે જવાનો દેખાય છે એ પણ કેવી ગતિ કરે છે? સીધી ગતિ, એટલે કે રેખીય ગતિ છે એ કરે છે. વિદ્યાર્થી મિત્રો, આ બધા જ ઉદાહરણોમાં આપણે એ જોયું છે કે વસ્તુનો સીધી રેખામાં ગતિ કરે આ પ્રકારની ગતિને સરળ રેખીય ગતિ અથવા તો સુરેખ ગતિ કહે છે. જે વસ્તુઓ સીધી રેખામાં ગતિ કરે આ પ્રકારની ગતિને સરળ ગતિ અથવા તો રેખીય ગતિ અથવા તો સુરેખ ગતિ તરીકે ઓળખવામાં આવે છે. સરળ રેખીય અને સુરેખ ગતિ તરીકે ઓળખવામાં આવે છે. આ વિદ્યાર્થી મિત્રો ગતિનો પહેલો પ્રકાર, ખાસ યાદ રાખવો. ત્યારબાદ અભ્યાસ કરીએ પ્રવૃત્તિ 7, કે એક પથ્થર લો, તેને દોરીના એક ટુકડાઓને બાંધો અને તમારા હાથની મદદથી તેને ઝડપથી ગોળ ગોળ ફેરવો. વિદ્યાર્થી મિત્રો, તમે નાનપણમાં કદાચ આ પ્રવૃત્તિ કરી હશે, જેને વિદ્યાર્થી મિત્રો લંગરિયા સ્વરૂપે ઓળખતા હતા, બરાબર. દોરી સાથે બાંધીને પથ્થરો તમે બહુ ફેરવ્યા હોય તો એ આપને ત્યારે ખબર હોતી નથી કે હકીકત આ કઈ ગતિ કરે છે, આપણે શું કાર્ય કરી રહ્યા છીએ. આ પથ્થર એ ગતિને ધ્યાનમાં જુઓ તો આપણે જોઈએ છીએ કે પથ્થર એ વર્તુળાકાર માર્ગને અનુસરીને ગતિ કરે છે, એટલે કે પથ્થર છે એક વર્તુળાકાર માર્ગ બનાવે છે, એની ગતિનો ગોળ ફરે છે. આ ગતિના પથ્થરનું અંતર એ તમારા હાથથી અંતર સમાન હોય છે, એટલે કે પથ્થર અને તમારા હાથ વચ્ચેનું અંતર એ ગતિ દરમિયાન વિદ્યાર્થી મિત્રો કેવું રહે છે? સમાન રહે છે, ફેરફાર થતો નથી. આ પ્રકારની ગતિને વર્તુળાકાર ગતિ કહે છે. આ ગતિનો બીજો પ્રકાર વિદ્યાર્થી મિત્રો વર્તુળાકાર ગતિ, કે કોઈ પણ પદાર્થ ગતિ કરતો હોય એના કોઈ મધ્યમ ભાગથી એનું અંતર સમાન રહેતું હોય તો એને વર્તુળાકાર ગતિ કહેવાય. દાખલા તરીકે વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જેમ જોયું એમ જે દોરી સાથે બાંધેલો પથ્થર એ આપણા હાથથી લઈને પથ્થર સુધીની દોરી ફિક્સ હોય છે, એટલે કે વચ્ચેનું અંતર સમાન હોય તો એને વર્તુળાકાર ગતિ કહેવાય. એવી જ રીતે બીજું ઉદાહરણ જોઈએ તો જેમ પંખાના પાંખિયા ઉપર તમે વિદ્યાર્થી મિત્રો એક નિશાન કરો એના શેડા પર, અને એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો એના વચ્ચેના ભાગમાં એક નિશાન કરો તો જ્યારે પંખો ફરે છે તો આ બંને નિશાન કેવા રહે છે? એક સમાન અંતરે, અને બંને ફરે પણ છે, એટલે એ પણ વર્તુળાકાર ગતિ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તમારી ગાડી અથવા તો સાયકલના જે વાલ હોય છે એ પણ આ જ રીતની તમે ઉદાહરણ દ્વારા સમજી શકો કે વાલ છે એ ગોળ ગોળ વર્તુળાકાર ગતિ કરે છે, પરંતુ એના જે ધરીથી શાફ્ટથી અંતર કેવું હોય છે? સમાન હોય છે, એટલા માટે આપણે એને વર્તુળાકાર ગતિ તરીકે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, અહીં તમને વર્તુળાકાર ગતિ કરતી કેટલીક વસ્તુઓના ઉદાહરણ આપેલા છે. અહીં તમે જોઈ શકો છો આપણે ધોરણ 7માં વિદ્યાર્થી મિત્રો જે અલગ અલગ સિંચાઈ પદ્ધતિનો અભ્યાસ કર્યો હતો ત્યારે પણ આપણે આકૃતિ જોઈ હતી કે આ જેમ ગોળ ગોળ વિદ્યાર્થી મિત્રો વર્તુળાકાર બળદ ફરે છે, એમ એના જે પાણીના પાત્રો છે એ ગોળ ગોળ વર્તુળાકાર ફરે છે અને પાણી છે વિદ્યાર્થી મિત્રો આપણે સિંચાઈ કરી શકીએ છીએ. તો આ પણ ક્રિયામાં વિદ્યાર્થી મિત્રો કેવી ગતિ થાય છે? વર્તુળાકાર ગતિ. એવી જ રીતે અન્ય વધારે ઉદાહરણો જોઈએ તો અહીં તમે જોઈ શકો છો કે દિશા, જે પવનની દિશા માપવા માટેનું જે આપણે સાધન બનાવીએ છીએ, બરોબર, દિશા સૂચક યંત્ર, એમાં પણ વિદ્યાર્થી મિત્રો કેવી ગતિ થાય છે? વર્તુળાકાર ગતિ. પંખો હોય છે, સીલિંગ ફેન, એમાં પણ વિદ્યાર્થી મિત્રો વર્તુળાકાર ગતિ ફરે છે. તો ટૂંકમાં યાદ રાખવાનું છે કે વર્તુળાકાર ગતિ એટલે શું? તો કે એના જે મુખ્ય ભાગ હોય એનાથી એ વસ્તુની ગતિ વચ્ચેનું અંતર છે એ કેવું હોવું જોઈએ? સમાન હોવું જોઈએ. વીજળીના પંખાના પાંખિયા ઉપર અંકિત કોઈ ચિહ્ન એ ગતિ કોઈ ઘડિયાળના સેકન્ડના ગતિ એ વર્તુળાકાર ગતિનું ઉદાહરણ છે. એટલે કે તમે ઘડિયાળના કાંટો પણ વિદ્યાર્થી મિત્રો કેવી ગતિ કરે છે? વર્તુળાકાર ગતિ. વીજળીનો પંખો અથવા તો ઘડિયાળના એક સ્થાનથી બીજા સ્થાને સ્વયં ગતિ કરી શકતા નથી, એટલે કે પોતે જાતે ગતિ કરી શકતા નથી, પરંતુ આ પંખાના પાંખિયા ફરે છે તથા તેનું એ ઘડિયાળના કાંટામાં પણ ફરે છે. જો આપણે પંખાના પાંખિયા અથવા તો ઘડિયાળના કાંટા ઉપર કોઈ એક જથ્થોની નિશાન બનાવીએ, એટલે કે કોઈ એક જગ્યાએ તમે કોઈ જથ્થો છોંટાડો, કોઈ નિશાન બનાવો અથવા કોઈ રંગનું ટપકું કરો, તો તે ફરતી વખતે તમને પંખા અથવા તો ઘડિયાળના કેન્દ્રની
થી અને એ સિંહ સીધુંનું અંતર છે સમાન રહેશે, એટલા માટે આપણે એને વર્તુળાકાર ગતિમાં સમાવેશ કરી શકીએ છીએ. અહીં પણ વિદ્યાર્થી મિત્રો ટેબલ પંખામાં પણ વિચારી શકાય, તમારે કોઈ નિશાન કરી અને ફેરવો તો એ તમને વર્તુળાકાર ગતિ કરે છે એ તમે જાણી શકો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીં બુજો છે જાણવા માગે છે કે જ્યારે આપણે દોરી વડે એ બંધાયેલો પથ્થરને વર્તુળાકાર ગતિ કરાવીએ છીએ ત્યારે આ પથ્થરનું હાથથી અંતર સમાન રહે છે. આ વિશે બુજો કંઈક ચોક્કસ એ કહી શકતો નથી, એટલે કે વિચારી શકતો નથી. શું તમે આ બુજાને આ સમજવામાં મદદ કરી શકો? તો તમે વિદ્યાર્થી મિત્રો બુજાની એ મૂંઝવણ છે દૂર કરી અને કહી શકો કે જેમ કોઈ વસ્તુ છે કોઈ પદાર્થ છે ગતિ કરે છે તો એનું એના કેન્દ્રથી સ્થાન છે એક સરખું હોય છે, તો એને આપણે વર્તુળાકાર ગતિ તરીકે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો તમે અલગ કોઈ પણ ઉદાહરણો દ્વારા પણ આ બુજાને છે એ સમજાવી શકો કે જેમ આપણે દોરી સાથે બાંધીને પથ્થર ફેરવીએ છીએ એવી જ રીતે પંખાની ગતિનું આપણે અવલોકન કર્યું, એમ આવા ઘણા બધા એવા ઉદાહરણો તમે આપી શકો કે જેમાં વર્તુળાકાર ગતિ છે એ થતી હોય. વિદ્યાર્થી મિત્રો સિમ્પલ એક ગણિતના ઉદાહરણ દ્વારા બુજાને સમજાવીએ કે જેમ આપણે પરિકરની મદદથી પરિકરની જ્યારે અણી છે બરાબર એ આપણે એક જગ્યાએ કેન્દ્રિત કરીએ છીએ અને કોઈ ચોક્કસ માપની ત્રિજ્યા લઈ અને જ્યારે પેન્સિલવાળો ભાગ ગોળ ફેરવીએ છીએ વર્તુળાકાર ગતિ કરે છે અને એક વર્તુળ સર્જાય છે, તો એમાં શું થાય છે કે ત્રિજ્યા છે એ સમગ્ર વર્તુળમાં કેવી હોય? સમાન હોય. તો એ ત્રિજ્યા એટલે શું થયું? તો કે એના કેન્દ્રથી વસ્તુ વચ્ચેનું અંતર. ફરતી પેન્સિલ ફરે છે એનો મતલબ કે વર્તુળાકાર ગતિ કરે છે. એટલે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ વર્તુળાકાર ગતિ કરતો પદાર્થ એના કેન્દ્રથી વસ્તુ અંતર કેવું હોવું જોઈએ? હંમેશા સરખું હોય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો કેટલાક કિસ્સાઓમાં વસ્તુ એક નિશ્ચિત સમય અંતરાલ પછી તે પોતાની ગતિનું એ પુનરાવર્તન કરે છે, એટલે કે એક ચોક્કસ સમય પછી પાછું પુનરાવર્તન કરે, ફરી પાછા એક ચોક્કસ સમય પાછું પુનરાવર્તન કરે, તો આ પ્રકારની ગતિને આવર્ત ગતિ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો દોરીથી એ બનેલા એક જ પથ્થર લો અને જેને આપણે પ્રવૃત્તિ 7માં ઉપયોગ કર્યો હતો જેમાં વિદ્યાર્થી મિત્રો ગોળ ફેરવા માટે ઉપયોગ કર્યો હતો. હવે આ દોરીને તમારા હાથમાં પકડો અને પથ્થરને દોરીથી લટકતો રહેવા દો. બીજા હાથ વડે તમે પથ્થરને એક બાજુ ખેંચી અને પછી એને મુક્ત કરશો અથવા તો છોડી દેવામાં આવે તો એક લોલક વિદ્યાર્થી મિત્રો તૈયાર થશે. તો એની ગતિ કેવી છે? કે એક ચોક્કસ સમય માટે એક તરફ ગતિ કરશે, વળી પાછું એ ગતિ પુનરાવર્તન કરશે, ફરી પાછું એક બાજુથી આવશે, પુનરાવર્તન કરશે, તો આને વિદ્યાર્થી મિત્રો આવર્ત ગતિ કહે છે. એ જ વિદ્યાર્થી મિત્રો આપણે બીજું ઉદાહરણ કહીએ તો જે તમારી લોલક ઘડિયાળ તરીકે આપણે ઓળખીએ છીએ એમાં પણ એના લોલક કેમ કરતા હોય? આવર્ત ગતિ. બરાબર, રીંછકાની ગતિ પણ કેવી છે? આવર્ત ગતિ, કે જે ચોક્કસ સમયગાળા પછી એનું પુનરાવર્તન કરે છે. બરાબર, નિશ્ચિત સમયગાળાના અંતરે પુનરાવર્તન કરે છે તો એને આવર્ત ગતિ કહે છે. આ લોલક એ મનોરંજનની સાથે આપણે આવર્ત ગતિ સમજાવવામાં પણ મદદ કરે છે. કોઈ લોલક ગતિ વૃક્ષની શાખા એટલે કે ડાળીઓ અહીં તહીં એટલે કે હલેસા મારતી તમે વિદ્યાર્થી મિત્રો જોયું હોય એ પણ એક લોલક ગતિ છે એટલે કે આવર્ત ગતિ છે. ઈસકો ખાતા બાળકોની ગતિ પણ આવર્ત ગતિ કહી શકાય. સિતારના તારની ગતિ, વાગતી વખતે જે ઢોલની સપાટીની ગતિ, આ બધા જ આવર્ત ગતિના ઉદાહરણો છે જેમાં વસ્તુ એક નિશ્ચિત સમયગાળામાં એટલે કે અંતરાલ પર પોતાની ગતિનું પુનરાવર્તન કરે છે. જોઈએ વિદ્યાર્થી મિત્રો આવર્ત ગતિના અમુક ઉદાહરણો. તો અહીં તમને આવર્ત ગતિનો વિદ્યાર્થી મિત્રો પહેલું ઉદાહરણ હિચકો આપેલો છે. બરાબર, કે એક બાજુથી અહીં આવે છે, અહીંથી ફરી એની ગતિ છે એ પુનરાવર્તન કરે છે, ફરી પુનરાવર્તન કરે, આવી રીતે વિદ્યાર્થી મિત્રો દોલન કર્યા કરે છે, એને કહેવાય આવર્ત ગતિ. એવી રીતે વિદ્યાર્થી મિત્રો બીજું ઉદાહરણ જોઈએ તો અહીં જુઓ તમે લોલક ઘડિયાળમાં પણ એ જ રીતે વિદ્યાર્થી મિત્રો લોલક આવી રીતે આવર્ત ગતિ કરે છે. એવી રીતે સિતારમાં પણ એના જે તાર છે એ વિદ્યાર્થી મિત્રો કંપન કરીને એવી રીતે આવર્ત ગતિ કરે છે. બેલમાં પણ એ જ ક્રિયા થાય છે. એવી રીતે તબલામાં પણ એની જે સપાટી છે એ ઉપર નીચે વિદ્યાર્થી મિત્રો કંપન લે છે અને એક આવર્ત ગતિનું ઉદાહરણ છે. વિદ્યાર્થી મિત્રો ઘણા બધા ઉદાહરણો જોયા આપણે કંપન એટલે કે આવર્ત ગતિના, એવી રીતે રેખીય એટલે કે સુરેખ ગતિના અને વર્તુળાકાર ગતિ વિશે અભ્યાસ કર્યો. વિદ્યાર્થી મિત્રો તમે પ્રવૃત્તિ 5ના એક ભાગ રૂપે સિલાઈ મશીનનું અવલોકન કર્યું હશે. તમે ધ્યાન આપ્યું હશે કે સિલાઈ મશીન એ પોતાની જગ્યા ઉપર સ્થિર રહે છે જ્યારે તેનું પૈડું છે વર્તુળાકાર ગતિ કરે છે અને તેના ઉપર એક સોય પણ હોય છે જે વિદ્યાર્થી મિત્રો પૈડું સીધું પૈડું એ ફરે છે ત્યાં સુધી તે નિયંત્રિત
ઉપર એટલે કે નીચે ઉપર નીચે ગતિ કરે છે, ગોળ ફરતી નથી. તો શું એવું નથી કે અહીં સોય એ આવર્ત ગતિ કરે છે? શું તમે જમીન ઉપર ગબડતા દડાની ગતિનું અવલોકન કરી શકો? અહીં દડો એ જમીન પરથી ગબડવાનું આગળ ગતિ કરે છે, એટલે કે આ પ્રકારના દડો એ સરળ રેખીય ગતિ સાથે વર્તુળાકાર ગતિ પણ કરે છે. જો વિદ્યાર્થી મિત્રો, ખાસ સમજવાનું છે કે કોઈ પણ વસ્તુ માત્ર એક જ પ્રકારની ગતિ કરતું એવું નથી બનતું. દડો જે આપણે જમીન ઉપર ગબડતો મૂકીએ છીએ એ સુરેખ ગતિ તો કરે છે, એની સાથે સાથે વર્તુળાકાર ગતિ પણ કરે છે. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, તમે કોઈ એક દડાને છે એ એમ એક પીચ એટલે કે ટપકી ખાતો તમે એને પસાડો છો, તો એકવાર શું થશે કે એક સુરેખ ગતિ કરશે, એકવાર એ જમીન સાથે અથડાય, ફરી ઊંચો થાય, ફરી અથડાય, એટલે કે આવર્ત ગતિ જેવું પણ કરશે, પણ એ એક દિશામાં એના દોલનો પુનરાવર્તન કરે છે, બરાબર, ફરી પાછો વળતો નથી. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં આપણે ઘણી બધી માપનની પ્રવૃત્તિઓ કરી તથા કેટલાક પ્રકારની ગતિના એ વિષયોમાં ચર્ચા કરી. આપણે જોયું કે સમયની સાથે એ ની સ્થિતિમાં થતા ફેરફારને ગતિ કહે છે, કે સમયની સાથે થતી સ્થિતિના ફેરફારમાં અથવા તો સ્થાનના ફેરફારને ગતિ કહે છે. આમ સ્થિતિમાં થયેલા આ પરિવર્તનને આપણે અંતરમાપન દ્વારા સમજી શકીએ છીએ. આનાથી આપણે એ પણ જાણકારી પ્રાપ્ત કરી કે કોઈ પણ વસ્તુ કેટલી ધીમી અથવા તો કેટલીક ઝડપી ગતિ કરે છે. જમીન ઉપર ગબડ ગોકળ ગાયની એ ગતિ, પતંગિયાનું એક એ પુષ્પ પરથી એ બીજા પુષ્પ પરથી જવું, નદીના પ્રવાહના નાના પથ્થરની ગતિ, વિમાનનું હવામાં એ ઊંચાઈએ ઉડવું, જેટ વિમાન માર્ગ એ બનાવવા, પથ્થરથી આજુબાજુના જે ચંદ્રની ગતિ, પૃથ્વીથી આજુબાજુની ચંદ્રની ગતિ, આપણા શરીરના રુધિરનું પરિવહન, આ વગેરે આ બધા જ ઉદાહરણો વિદ્યાર્થી મિત્રો આપણે આજુબાજુના છે અને આપણી આજુબાજુ થનારી ગતિઓના ઉદાહરણો દ્વારા આપણે એને સમજ્યા. તો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરમાં સૌપ્રથમ આપણે અંતરથી શરૂઆત કરી કે અંતર સૌપ્રથમ એ ડગલાઓ દ્વારા, હાથ દ્વારા, મનુષ્યના શરીર દ્વારા માપવામાં આવતું હતું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણે ગતિને અભ્યાસ કરતાં કરતાં આપણે ગતિના પ્રકારો વિશે જોયું કે સુરેખ ગતિ જે સીધી રેખામાં ગતિ કરે, વર્તુળાકાર ગતિ એ ગોળ પરિભ્રમણ કરે કોઈ કેન્દ્રને સ્થાને રાખીને, અને ત્યારબાદ અભ્યાસ કર્યો વિદ્યાર્થી મિત્રો જે આવર્ત ગતિ કે જે એક ચોક્કસ સમયમાં નિશ્ચિત પોતાનું ગતિ પુનરાવર્તન કરે છે. તો આજના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો બસ એટલું જ. ફરી મળીશું એક નવા મુદ્દા સાથે.